નસવાડી ફૂટ વિભાગ દ્વારા નસવાડીમાં આરોનું પાણી વેચાણ કરતા સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી. નવસારી વિસ્તારમાં આરો પ્લાન્ટ થકી લોકો પીવાનું પાણી મેળવી રહ્યા છે ત્યારે આ પાણીની ગુણવત્તાને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તમામ આરો પ્લાન્ટ સંચાલકોને નોટિસો પાઠવવામાં આવી છે અને તેઓને જરૂરી સર્ટિફિકેટ લઈ આરો પ્લાન્ટનું પાણી વેચવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. જેના સંદર્ભમાં નવસારી વિસ્તારમાં આવેલ આરો પ્લાન્ટના સંચાલકોએ આ નોટિસનો વિરોધ કરી ગઈકાલ સવારથી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે, જેને પગલે રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકોએ પાણી માટે વલખા પારવા પડી રહ્યા છે. નવસારી વિજલપુર નગરપાલિકા પાણી વેરો વસૂલ કરે છે, પરંતુ તેની સામે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે, જેને પગલે લોકોએ પ્રાઇવેટ આરો પ્લાન્ટમાં પૈસા ખર્ચીને પીવાનું પાણી લઈ જીવન નિર્વાહ કરવું પડી રહ્યું છે. પાલિકાની નિષ્ફળતાના કારણે લોકો હાલમાં પાણી માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે. આ ઘટનાને ચીખલી વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વખોડવામાં આવી છે અને પાલિકાને યોગ્ય કાર્યવાહી કરી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી છે. અન્યથા પાણી મુદ્દે નવસારીમાં મોટું આંદોલન થાય તો નવાય નહીં તેવી ચેતવણી પણ આપી છે. પીવાના શુદ્ધ પાણીની સમસ્યા આગામી સમયમાં નવસારી વિજલપુર નગરપાલિકા માટે મોટી સમસ્યા સર્જી શકે છે તેવું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે. અલ્પેશ કશ્યપ, જેડેશટીવી, નવસારી. પાણી માટે લોકોએ ગાઉં સુધી લાઈનમાં ઉભું રહેવું પડે, ખાલી બંધ કરીને બેહી જાતે, એનું કંઈ સોલ્યુશન લાવો. ખાલી ઘરમાં બેહી જાતે થોડું ચાલે, મોત લેવા તો ઘરે ઘર પડે. તો આ કેટલી બધી લાઈનમાં અમે લોકો 2 કલાકથી ઊભા છે, પાણી મળતું નથી ને તમને કંઈ પડેલી નથી, કારણ કે તમારા ઘરમાં આરો વોટરનું બધું પ્લાન્ટ છે, એટલે તમે તો ઘરમાં બેહીને આરામથી પાણી પીએ, ને અમારે જેવા સામાન્ય માણસને શું કરવાનું, ઘરે ઘેર રખડવાનું પાણી લેવા સારું. હા, જવાબ આપો ને તમે. હવે ખાલી ઘરમાં બેહીને બસ મત આપો મત આપો, ને ટીવી પર જાહેર આપે, પેપરમાં જાહેર આપે, કમર પર સિક્કો મારો, હાનારું સિક્કો મારો ને કમર પર, આવી તકલીફ પેટવા સારું, રજામાં કંઈ તકલીફ પેટવા સારું, આરામ કરવાના ટાઈમે તકલીફ પેટવા સારું, વરસાદ પાણીમાં ભૂરવાનું. આ છત્રી લઈને ઉભેલા છે, જુઓ દેખાઈ ગયો, છત્રી લઈને ઉભેલા છે વરસાદ પાણીમાં, હેરાન કરે છે ખાલી ખોટી માણસ લોકોને. ઘર ઘરની બહાર નીકળો નહીં તમને, કે પબ્લિકને કેટલી તકલીફ પડે તે જુઓ તો તમને ખબર પડે. બસ બધે આરો વોટર ને લેટ પાણી તો આવતું નથી, અડધો કલાક લાઈન મળ્યો પછી પાણી આવે, સિક્કા એક્સેપ્ટ નથી કરતા.